આમ તો તમે સ્વીટકોર્નમાંથી ઘણી બધી રેસીપી ટ્રાય કરી હશે, સ્વીટકોર્ન ચાટ, સ્વીટકોર્ન ભેલ, સ્વીટકોર્ન ફ્રીટર્સ, સ્વીટકોર્ન ઢોકળા, ઘણી બધી રેસીપી તમે અત્યાર સુધી ટ્રાય કરી ચૂક્યા હશો. પણ આજે હું અહીંયા તમારી માટે સ્વીટકોર્નની એકદમ સરસ અને હેલ્ધી અને નવી રેસીપી લઈને આવી છું. 100% તમે આ રેસીપી પહેલાં ક્યારેય નહીં ટ્રાય કરી હોય, અને તમે એકવાર ટ્રાય કરશો ને તો તમારા ડિનરના લિસ્ટના મેન્યુમાં આ રેસીપી એડ થઈ જશે અને તમને બીજી વાર પણ આ રેસીપી બનાવવાનું મન થશે. તો મેં અહીંયા સ્વીટકોર્ન લીધા છે અને સ્વીટકોર્નની છાલ કાઢ્યા વગર જ આપણે તેને આ રીતે રોસ્ટ કરીશું. સ્વીટકોર્નને આ રીતે શેકવાથી તે અંદરથી ફટાફટથી કૂક થાય છે અને એકદમ સોફ્ટ થઈ જાય છે. ઓલમોસ્ટ સ્વીટકોર્ન જે છે તે સોફ્ટ હોય જ છે, પણ આ રીતે આપણે શેકીશું તો તે કાચા નહીં રહે અને તમે તેની રેસીપી જે બનાવશો તે ઓલમોસ્ટ તમે ફટાફટ બનાવી શકશો. જો તમારે શેકવાના હોય તો તમે બાફીને પણ તેનો ઉપયોગ કરી શકો છો, પણ હું તમને સજેસ્ટ કરીશ કે આ રીતે શેકીને તેનો ઉપયોગ કરજો. તો આ નવી રેસીપી માટે ચેનલને લાઇક કરજો અને નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન પ્રેસ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી કરીને તમને અમારા આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહેશે. તો લગભગ 5-7 મિનિટ માટે મેં આ અમેરિકન સ્વીટકોર્નને શેકી લીધા છે અને અંદરથી તે એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે, એકદમ ગરમ છે અને એકદમ સોફ્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને તમે અહીંયા એ પણ જોઈ શકતા હશો કે આપણા સ્વીટકોર્ન સરસ રીતે શેકાઈ ગયા છે અને છતાં પણ બિલકુલ કાળા નથી પડ્યા. હવે આપણે આમાંથી દાણા કાઢીશું, તો આપણે એક લાઇન આ રીતે છરીથી કાઢી લઈએ અને ત્યારબાદ આપણે એ સ્વીટકોર્નને એકદમ ફટાફટથી આ રીતે અલગ કરી શકીએ છીએ અને આંગળીની મદદથી પણ તે ફટાફટથી આખાને આખા દાણા નીકળી જતા હોય છે. મકાઈના દાણા કાઢવા માટેનું કટર આવે છે, તમે તેનો ઉપયોગ પણ અહીંયા કરી શકો છો, પણ આ રીતે તે ફટાફટ અને ઇઝીલી આખાને આખા દાણા નીકળે છે, એટલે હું આ જ રીતે કાઢું છું અને ફટાફટ કામ થઈ જાય છે. તો અહીંયા આ જ રીતે આપણે બધા જ મકાઈના દાણા કાઢી લેવાના છે. તો અહીંયા મેં ટોટલ 3 મકાઈને આ રીતે શેકીને અને તેના દાણા કાઢ્યા છે. દાણા બિલકુલ કાચા નથી અને એકદમ સરસ, જે રીતે આપણે સ્વીટકોર્ન બાફીએ અને તે પછી જે રીતે નરમ થાય છે તે જ રીતે અત્યારે આ દાણા નરમ થઈ ગયા છે, કાચા નથી બિલકુલ પણ. અને હવે આપણે તેને ચોપ કરીશું. ચોપ કરવા માટે હું ચોપરનો ઉપયોગ કરી રહી છું. તમે ઈચ્છો તો ચોપિંગ બોર્ડ ઉપર છરીથી પણ દાણાને કટ કરી શકો છો, પણ આ રીતે કામ ઝડપથી થાય છે અને એક સરખું થાય છે. તો આ રીતે આપણે ચોપરમાં ચોપ કરીશું. જો તમારે આ ચોપર ખરીદવું હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ત્યાંથી જઈને તમે પરચેસ કરી શકો છો. તો અહીંયા મેં બધા જ મકાઈના દાણાને આ રીતે ચોપ કરી લીધા છે. હવે ફ્રેન્ડ્સ, આની અંદર આપણે એડ કરીશું 1 મીડિયમ સાઇઝની ડુંગળી અને ડુંગળીને પણ એકદમ ઝીણી સમારીને લેવાની છે. ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું 2 ચમચી એકદમ ઝીણું ચોપ કરેલું લસણ. લસણ આમાં ચોક્કસથી ઉમેરજો, લસણના લીધે આની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. 1 ચમચી ચોપ કરેલું લીલું મરચું ઉમેરીશું. આ લીલું મરચું તીખું છે એટલે મેં 1 ચમચી જેટલું લીધું છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. થોડાક લીલા ધાણા ઉમેરીશું. 1 ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. 1 ચમચી આપણે મીઠું ઉમેરીશું, મીઠું તમે ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. 1/2 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી લાલ મરચાંનો પાવડર અને 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું. અહીંયા બધા જ મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી માત્રામાં લઈ શકો છો. તો બધું મેં અહીંયા બરાબર મિક્સ કરી લીધું છે અને આપણી અહીંયા સ્વીટકોર્ન સાથેની ફિલિંગ જે છે તે તૈયાર થઈ ગઈ છે. બહુ જ ટેસ્ટી ફિલિંગ છે. તો ફ્રેન્ડ્સ, આ ફિલિંગને આપણે અત્યારે સાઈડ પર રાખીએ અને ત્યારબાદ અત્યારે આપણે એક મોટું બાઉલ લેવાનું છે અને તેની અંદર આપણે 1/2 કપ ઘઉંનો લોટ ચાળીશું. રોટલી માટે આપણે જે લોટનો ઉપયોગ કરીએ છીએ તે જ લોટ અહીંયા લેવાનો છે અને મેં અત્યારે 1/2 કપ લીધો છે. તમે તમારા જરૂરિયાત પ્રમાણે લોટ વધારે કે ઓછી માત્રામાં લઈ શકો છો. તો અહીંયા લોટને મેં સારી રીતે ચાળી લીધો છે. ત્યારબાદ આપણે તેમાં 1/2 ચમચી અજમો ઉમેરીશું અને અજમો આ રીતે હાથથી મસળીને ઉમેરીશું. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે તેની અંદર 1/2 ચમચી મીઠું ઉમેરીશું. મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. અહીંયા આપણે બધું બરાબર મિક્સ કરી લઈએ. ત્યારબાદ આપણે તેમાં 3 ચમચી ઘરનું મીડિયમ ખાટું દહીં ઉમેરીશું. અહીંયા દહીં વધારે ખાટું નથી લેવાનું, મીડિયમ ખાટું લેવાનું છે. થોડાક આપણે લીલા ધાણા ઉમેરીશું અને 1 ચમચી આપણે તેમાં લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. 1/2 ચમચી આપણે તેમાં હળદર ઉમેરી અને 1 ચમચી આપણે લાલ મરચાંનો પાવડર ઉમેરીશું. બધું બરાબર અહીંયા મિક્સ કરી લેવાનું છે અને પાણી ઉમેરી આપણે લોટ બાંધવાનો છે.
आ लोट में मोयण एड करवानी बिल्कुल पण जरूर नथी। अने तमारे अहींया मीडियम सॉफ्ट लोट बांधवानो छे, जे रीते आपणे रोटलीनो लोट बांधीए ते रीते ज आ लोट बांधवानो छे। तमे जोई शको छो वधारे कठण पण नहीं अने वधारे ढीलो पण नहीं। 10 मिनिट माटे ढाकीने आपणे तेने साइड पर राखीशुं। हवे फ्रेंड्स एकदम सरस टेस्टी चटणी बनावी लईए। आ चटणी तमे पहेला क्यारे नहीं बनावी होय तो तेना माटे मैं अहींया 2 मीडियम साइज़नी डूंगळी लीधी छे अने 8 થી 10 कड़ी अहींया लसणने लेवानी छे। 2 લીલા મરચાં ઉમેરીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું અને 1 ચમચી આપણે જીરું ઉમેરીશું। અહીંયા તમે શેકેલા જીરાના પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી ગોળ આમલીની ખાટી મીઠી ચટણી ઉમેરીશું। જો તમારી પાસે આ ચટણી ના હોય તો તમે થોડોક ગોળ અને થોડીક આમલીનો ટુકડો ઉમેરી શકો છો। સ્વાદ મુજબ 1/2 ચમચી મીઠું ઉમેરીશું અને 1/4 કપ જેટલું પાણી ઉમેરી આપણે આ ચટણીને ગ્રાઇન્ડ કરી લઈએ। તો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લસણ ડુંગળીની ચટણી જે છે તે તૈયાર છે। જો તમારી પાસે ઘરમાં લીલા ધાણા ના હોય તો આ લસણ ડુંગળીની ચટણી ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે અને ઇન્સ્ટન્ટલી બની પણ જાય છે। જો તમને આ ચટણીની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો। હવે ફ્રેન્ડ્સ અહીંયા લોટને રેસ્ટ કરીએ પણ 10 મિનિટ થઈ ગઈ છે અને ફરીથી થોડુંક આપણે ઉપરથી તેલ લગાવી તેને મસળવાનું છે। લગભગ 5 મિનિટ માટે આપણે તેને મસળીશું અને તેને એકદમ સોફ્ટ કરી લઈશું। તો લોટ આ રીતે એકદમ સરસ મસળાઈ ગયો છે અને હવે આપણે થોડોક લોટ હાથમાં લઈશું અને મીડિયમ સાઇઝનો આ રીતે લૂવો બનાવી લઈએ। બહુ નાનો નહીં અને બહુ મોટો નહીં, આ રીતે આપણે લૂવો બનાવવાનો છે અને હવે આપણે આમાંથી 1 રોટલી વણવાની છે। અહીંયા રોટલી આપણે બહુ વધારે જાડી નથી વણવાની અને બહુ વધારે પડતી પતલી પણ નથી વણવાની। રોટલી આપણે પતલી કરવાની છે અને થોડીક મોટી કરવાની છે, પણ બહુ વધારે પડતી પતલી પણ ના હોવી જોઈએ કે જ્યારે તમે અહીંયા પોકેટ્સ બનાવો તો તે પોકેટ્સ ફાટી જાય, એટલી પતલી નથી કરવાની। તો હું તમને અહીંયા તેની થિકનેસ બતાવી દઉં છું, આ રીતની થિકનેસ રાખવાની છે। નોર્મલ જે આપણે રોટલી ઘરમાં કરીએ તે થિકનેસવાળી જ રોટલી કરવાની છે। થોડુંક આપણે તેલ લગાવીશું, તમે અહીંયા તેલની જગ્યાએ બટર કે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો, જે તમને પસંદ હોય તેનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો। હવે ફ્રેન્ડ્સ જે ફિલિંગ આપણે તૈયાર કરીને રાખ્યું છે તેની આપણે લેયર કરવાની છે અને પતલી લેયર કરવાની છે અને ચારે બાજુ આપણે તેને સ્પ્રેડ કરીશું। જો સ્વીટકોર્ન તમારા પ્રિય હશે તો તમને ચોક્કસથી આ રેસીપી બહુ જ ભાવશે અને તમે એકવાર ચોક્કસથી આને ટ્રાય કરવાના, અને મને લાગે છે કે આ રેસીપી તમે જોશો ને એટલે એકવાર ટ્રાય તો કરશો જ। હવે આ રીતે તેને ફોલ્ડ કરવાનું છે, હું તમને અહીંયા બતાવી રહી છું, તે જ રીતે તમારે પોકેટ્સ તૈયાર કરવાના છે। અહીંયા લોટ આપણો કડક નથી અને વધારે નરમ નથી, પણ થોડોક નરમ તો છે જ, જેના લીધે તે સ્ટીક થઈ જાય છે। જો લોટ આ રીતે ચોંટે નહીં તો તમે થોડુંક પાણી લગાવી તેને ચોંટાડી લેજો, પણ મારો લોટ જે છે તે એકદમ પરફેક્ટ છે અને એકદમ સરસ રીતે તે સ્ટીક થઈ ગયો છે। તો આ રીતે આપણે પોકેટ્સ તૈયાર કરવાના છે અને ત્યારબાદ હું તમને એક બીજી રીત પણ બતાવી દઉં। જો તમારે પોકેટ્સ ના બનાવવા હોય તો થોડોક નાની સાઇઝનો લૂવો લેવાનો છે અને આ રીતે થોડીક નાની રોટલી વણવાની છે, જે આપણે પહેલાં વણી હતી તેનાથી થોડીક નાની સાઇઝની વણીશું। અહીંયા જો તમે તેલ અને ઘી ઓછું ખાતા હોય તો તેના વગર પણ આ રેસીપી બનાવી શકાય છે, એટલે કે ઓછા તેલના ઉપયોગથી પણ બનાવી શકાય છે। તો જે ઓછું તેલ ખાતા હોય તે લોકો માટે આ રેસીપી છે। તો આ રીતે તેને ત્રિકોણ શેપમાં સેટ કરવાનું છે, જે ફિલિંગ છે તેને આ રીતે ત્રિકોણ શેપમાં આપણે સ્પ્રેડ કરીશું અને ત્યારબાદ આપણે તેને ત્રિકોણ શેપમાં જ ફોલ્ડ કરવાનું છે। આ રીતે એકદમ ઇઝી છે, કોઈ પણ બનાવી શકે છે અને એકદમ સરસ આ ટ્રાયંગલ શેપના પરાઠા પણ ખૂબ જ સરસ લાગે છે। આપણે પોકેટ્સ પણ તૈયાર કર્યા છે અને આ પરાઠા પણ તૈયાર કર્યા છે। જે લોકો ઓછું તેલ ખાતા હોય તે લોકો આ રીતે પરાઠા બનાવીને ખાઈ શકે છે। તો ફ્રેન્ડ્સ આ પરાઠાને આપણે હવે શેકી લેવાનું છે, તો તેના માટે મેં અહીંયા એક પેન ગરમ કરવા મૂક્યું છે અને પેન ગરમ થાય એટલે આપણે થોડુંક ઓઇલ ગ્રીસ કરીશું અને ત્યારબાદ આપણે આ પરાઠાને બંને બાજુ શેકી લેવાનું છે। ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીને જ આપણે તેને શેકીશું અને બંને બાજુથી પરાઠો શેકાઈ જાય ત્યારબાદ થોડુંક તેલ ઉમેરીશું, 1 થી 1.5 ચમચી જેટલું, અને હવે આપણે તેલ સાથે તેને થોડુંક ક્રિસ્પી કરી લઈએ। પરાઠા ક્રિસ્પી હોય તો જ ખાવાની વધારે મજા આવે, તો આપણે તેની કિનારીઓને પણ સારી રીતે આ રીતે પ્રેસ કરીશું અને કાચી ના રહે તે રીતે આપણે તેને શેકી લઈએ। તો ફ્રેન્ડ્સ આપણા પરાઠા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે। હવે તમારી ચોઈસ છે કે તમે આ રીતે પરાઠા બનાવો અથવા તમે પોકેટ્સ બનાવો,
तो पराठा तो आपणा तैयार छे। हवे पॉकेट्स में शू करवानुं छे ए पण हुं तमने बताई दो। पॉकेट्स माटे आपणे आ रीते पेन लईशुं अने तेमां थोड़ुंक वधारे तेल उमेरीशुं। अहींया पॉकेट ने आपणे शेलो फ्राय करवानुं छे। गैसनी फ्लेम ने स्लो टू मीडियम पर राखी आ पॉकेट्स ने आपणे शेलो फ्राय करीए। धीरे धीरे आपणे तेने क्रिस्पी थवा देशुं अने एकदम गरम तेल में फूल फ्लेम पर आने तमे क्यारे पण फ्राय नहीं करता, नहीं तो ते अंदरथी काचा रही जशे। तो अंदरथी पण एकदम सरस रीते शेकाय त्यां सुधी आपणे तेने फ्राय करवानुं छे। अने गैसनी फ्लेम ने स्लो टू मीडियम पर राखीने ज आपणे तेने फ्राय करीशुं। पॉकेट्स में लेयर्स वधारे होय छे अने अंदरथी वच्चेथी ते थोड़ाक जाडा होय छे, एटले आ रीते तेने फ्राय करवानुं छे। अने जे तेनी बधी बाजूनी किनारीओ छे तेने पण आपणे आ रीते फ्राय करी लईशुं। बिल्कुल पण काचा ना रहे ते रीते तेने फ्राय करवानो छे। तमे इच्छो तो वधारे तेल में पण तेने फ्राय करी शको छो, पण हुं सजेस्ट करीश के शेलो फ्राय करजो, एटले खुलवानो पण भय नहीं रहे अने अंदरथी काचा पण नहीं रहे अने एकदम सरस क्रिस्पी बनशे। तो फ्रेंड्स, मैं बन्ने ने एकदम सरस रीते फ्राय कर्या छे अने बन्ने ने आपणे बहार काढी लईए। आज रीते तमारे जो पॉकेट्स तैयार करवा होय तो पॉकेट्स अने पराठो तैयार करवो होय तो पराठो तमे बनावी शको छो। बन्ने वस्तु चटणी साथे खूब ज सरस लागे छे। जे लोको जैन छे अने लसण डुंगळी नथी खाता ते लोको आ चटणी ने स्कीप करी शके छे अने फिलिंग में पण ते लोको लसण डुंगळी स्कीप करी शके छे। तो फ्रेंड्स, एकदम सरस तमे जोई शको छो कि आपणा पॉकेट्स पण तैयार थई गया छे अने जोईने ज मोढामां पाणी आवी गयुं छे ने। तो चोक्कसथी आ रेसिपीने ट्राय करजो अने तमारा अनुभव मने कॉमेंट सेक्शनमां लखीने जणावजो। तो क्यारे बनावो छो आ रेसिपी मने कॉमेंट सेक्शनमां लखीने जणावजो। तमारा मनमां कोई प्रश्न होय तो पण तमे मने कॉमेंट सेक्शनमां पूछी शको छो, हुं त्यां तमने पूरो आंसर आपीश। वाव, जोई शकाय छे ने एकदम सरस पॉकेट्स तैयार थया छे अने चटणी साथे पण खूब ज सरस लागे छे। આજની આ વાનગી અને આજનો મારો આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી કરીને તમને અમારા આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન સમયસર મળતા રહેશે। અહીંયા જોઈ શકાય છે કે આપણા પરાઠા પણ એકદમ સરસ બન્યા છે અને બહુ ટેસ્ટી લાગે છે। ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ।